जंबूसर नगरपालिका खाते सूरत जोन प्रादेशिक कमिश्नरे मुलाकात लीधी हती। जंबूसर नगरपालिका खाते सूरत जोन प्रादेशिक कमिश्नर अरविंद विजयन जंबूसर खाते आवी पहुंची सौप्रथम सर्किट हाउस खाते नगरपालिका चीफ ऑफिसर योगेशभाई गणात्रा, प्रमुख भावनाबेन रामी, उपप्रमुख धर्मेशभाई पटेल सहित सत्ताधारी पक्षना सदस्यों अधिकारीओ साथे जंबूसर नगरना विकासना कामोने लई मीटिंग योजी नगरना पाणी सफाई डब्ल्यूटीपीना कार्यो सहित नगरना विकास अंगे माहिती मेळवी जरूरी सूचनाओ आपी हती। અને ખાનપુરના રહીશો દ્વારા ગતરોજ પશુઓના મોત નિપજ્યા હતા, જે અંગે લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। જંબુસર નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશનર આવી પહોંચતા નગરના વોર્ડ નંબર 3 અને 6ના સદસ્યો રહીશો સાથે આવી પહોંચી ગટરના તૂટી ગયેલ ઢાંકણ, ગટરની સમસ્યા અંગે રજૂઆત કરી હતી। ગટર સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે અંગે રહીશોએ જણાવ્યું હતું। પ્રાદેશિક કમિશનર નગરમાં નાગ ટેકડી ખાતે બન્નાર બગીચાનું સ્થળ નિરીક્ષણ તથા પીસાચેશ્વર મહાદેવ પાસે બન્નાર નગરપાલિકાની કચેરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। જંબુસર મુલાકાતે આવેલ પ્રાદેશિક કમિશનરે પત્રકારોને જણાવ્યું હતું કે પાલિકા સ્તરે જે કોઈ ગટર સફાઈ પાણી ડબ્લ્યુટીપીના પ્રશ્નો છે તેનો રિવ્યુ પણ લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જંબુસર નગરના પ્રશ્નોનો નિકાલ આવી જશે તથા નગરજનોને જે મીઠા પાણીનો યક્ષ પ્રશ્ન જે 18 માસમાં પૂર્ણ થવાનો હતો પરંતુ છેલ્લા 6 વર્ષ ઉપરાંતનો સમય વીતી જવા છતાંય નાગરિકોને પીવાનું મીઠું પાણી મળતું નથી તે અંગે 3 માસમાં મીઠા પાણીની સમસ્યા પૂર્ણ થશે। આ સહિત નગરમાં થયેલ ઠેર ઠેર દબાણો પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા છે અને જે બાકી દબાણોના વિસ્તારો છે તે કામો હાથ પર લીધા છે અને ફરીથી દબાણ ન થાય તે માટે કાળજી રાખી છે, જે અંગે ચર્ચા કરવામાં આવી છે। આજે જંબુસર નગરપાલિકામાં ચૂંટેલા પદાધિકારી અને એને જોડે બેઠક કરી વિવિધ પ્રશ્નોની ડિસ્કશન થઈ ગયું। એકદમ ડીપમાં એક એક જુદા જુદા પ્રશ્નની ડિસ્કશન થઈ ગયું છે। એમાં આપણા નગરપાલિકા લેવલે જે પણ પ્રશ્ન છે એમાં ખાસ કરીને પાણી સફાઈ અને ડબ્લ્યુટીપીના જે કાર્યરત કરવા માટેની પ્રોગ્રેસની રિવ્યૂ પણ થઈ ગયું અને આશા રાખું છું કે આપણા ટૂંક સમયમાં જેટલા પણ પ્રોબ્લેમ છે એની નિકાલ થઈ જાય। ત્રણેક મહિના હવે નક્કી કરેલું છે, ત્રણેક મહિનામાં એમાં પૂરું કરીને આવવા માટે નિર્ણય લીધા છે। કન્સલ્ટન્ટ જોડે પણ એની વાત કરી છે, એની પૂરા એક્શન પ્લાન પણ બનાવી દીધા છે। જે લીકેજ જે બધું સોલ્વ કરવા માટે હવે ત્રણેક મહિના જોઈએ છે અને પાણીની સમસ્યા તો ત્રણેક મહિનામાં પૂર્ણ થશે। ડબ્લ્યુટીપી ત્રણેક મહિનામાં કાર્યરત કરવા માટેની આશા રાખું છું। એની કાળજી રાખવા માટે પણ આખો ડિસ્કશન એના ઉપર પણ થઈ ગયું છે। જે બાકી રહેતા જે વિસ્તારમાં પણ દબાણ હટાવવા માટેની પણ કાર્યવાહી હાથ ઉપર લીધા છે અને જે ફરીથી દબાણ ના આવે એના માટે પણ કાળજી રાખ્યું છે। એના માટે પણ એ ડિસ્કશન એ કાળજી સીઓ તરફથી પણ રાખ્યું છે।